થાય છે. પણ અમે તમને રોજ એક માર્કેટ એક્સપર્ટ્સ સાથે આપણે મળતા હોઈએ છીએ અને ચર્ચા કરતા હોઈએ છીએ કે ઓફકોર્સ દિવાળી તો પતી ગઈ, પણ હવે નેક્સ્ટ દિવાળી સુધી શું ટાર્ગેટ્સ રાખવા જોઈએ, આવતું વર્ષ કેવું હોઈ શકે, કઈ રીતની ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી વાપરવી જોઈએ, તો આજે એ અંતર્ગત આપણે મળીશું મારવાડી શેર્સ એન્ડ ફિનાન્સના સીઈઓ કેવલ ભાનુશાળીને. કેવલજી, ઘણું સ્વાગત છે તમારું સીએનબીસી બજારમાં, અને સાથે જ નવા વર્ષના તમને ઘણા અભિનંદન અને હેપી ન્યૂ યર. અને સાથે જ આપણે જોયું કે લાસ્ટ દિવાળીથી આ દિવાળી સુધી 50% માર્કેટને આપણે અપમૂવ જોયું છે. હવે નેક્સ્ટ દિવાળી સુધી શું વ્યૂ પોઈન્ટ લઈને આગળ ચાલવું જોઈએ, ક્યાં જુઓ છો તમે નેક્સ્ટ દિવાળી સુધી માર્કેટને? હાય, ગુડ આફ્ટરનૂન પ્રીતિ, હેપી ન્યૂ યર અને સાલ મુબારક તમને અને તમારા બધા વ્યુઅર્સને પણ. યુ સેડ ધેટ 50% આપણું માર્કેટ અત્યારથી લાસ્ટ યરમાં વધી ગયું છે, બટ આપણે એ પણ જોવું પડશે કે લાસ્ટ 5 વર્ષમાં માર્કેટનું સીએજીઆર અરાઉન્ડ 15-15.5 રહ્યો છે. એટલે 50% એક વર્ષમાં બહુ વધારે લાગે છે. ઓફકોર્સ ઇટ્સ એન એક્સેપ્શનલ યર, બટ માર્કેટનો આ જ ટ્રેન્ડ રહ્યો છે. માર્કેટ ક્યારે પણ એક લિનિયર પેટર્નમાં ક્યારે વધતું કે ઘટતું નથી. માર્કેટ હંમેશા એક 2-3 વર્ષનો એક સ્લેક પીરિયડ હોય, એના પછી કોઈ પણ કારણે માર્કેટ અચાનકથી ઉપર જાય છે. દેટ હેઝ બીન માર્કેટ ટ્રેન્ડ ફોર લાસ્ટ વોટ એવર યર્સ વી હેવ સીન માર્કેટ, એન્ડ દેટ ઇઝ ધી પેટર્ન ઓફ માર્કેટ. એટલે આમાં કોઈ એવી વસ્તુ નથી કે હવે 50% અહીંયાથી વધી ગયું છે તો હવે માર્કેટ અહીંથી વધી ના શકે અને માર્કેટ અહીંયા સેચ્યુરેટ થઈ જશે. આઈ ડોન્ટ થિંક કે એવું થશે. અને તમે એનું ઘણા બધા કારણ છે. તમે જોવા જાઓ તો અત્યારના પણ આપણે લાસ્ટ ઓક્ટોબરની એક્સપાયરી આપણે જોઈએ તો 780ની આસપાસ આપણું ઈપીએસ છે આ વર્ષનો નિફ્ટીનો. તો જેના હિસાબે અગર આપણે જોઈએ તો 25 મલ્ટીપ્લાયર પર નિફ્ટી ટ્રેડ કરે છે. આ જ વસ્તુને અગર આપણે આગળ લઈ જઈએ તો 2022માં મારું અનુમાન છે કે માર્કેટ એટલીસ્ટ 20,000-21,000 નિફ્ટીના રેન્જમાં રહેશે. અને એમાં ઓફકોર્સ જે મોટી વસ્તુ થવાની છે, જે આપણે પાસ તેજીમાં બી જોઈ છે કે માર્કેટ ઉપર જાય એનો મતલબ એ નહીં કે બધા સ્ટોક ઉપર જાય. એ કોઈ કે વન સાઇડેડ બુલ રન જેને આપણે કહીએ, જે આપણે આ વર્ષમાં જોઈ, જેની અંદર મોસ્ટ ઓફ ધ સ્ટોક કે આપણે જેને કહીએ કે 80% જેવા સ્ટોક્સ ઉપર જ રહ્યા છે. એ વસ્તુ જરૂરી નથી કે આગળ ટ્રેન્ડમાં કન્ટિન્યુ કરે. નેક્સ્ટ યરમાં બહુ જ કન્સોલિડેશન રહેશે ઇન ટર્મ્સ ઓફ સ્ટોક મૂવમેન્ટ. અને જે મિડકેપમાં આપણે વન સાઇડેડ બુલિશ રન જોયો છે, એને કદાચ થોડુંક આપણે પ્રોફિટ બુકિંગ અને કોશિયસ લેવાની જરૂર છે. બટ માર્કેટ એટ એન ઓવરઓલ ટ્રેન્ડ ડેફિનેટલી 20,000-21,000 રેન્જમાં બહુ જ પોઝિટિવલી રહી શકે છે. જેટલા પણ અગર આપણે સ્ટેપ્સ જોઈએ, એ બધા માર્કેટના ફેવરમાં છે. આપણે કોઈ પણ હિસાબે અત્યારના અમારા રિસર્ચ ડેસ્કમાં અમે એ નથી જોતા કે માર્કેટ અહીંથી 20-25% કોઈ કરેક્શન આવી શકે જેવી સ્ટ્રીટ્સ પર વાતો છે. વી આર વેરી બુલિશ ઓન માર્કેટ, એન્ડ આપણું વ્યૂ એ જ છે સ્ટોક સ્પેસિફિક રહેવાનું. અને બધા સ્ટોક અહીંથી નહીં ચાલે એ કારણ કે લાસ્ટ યર આપણે એટલું સરસ જોયું છે, એટલે ઘણા બધા એકદમ હોપ્સ બિલ્ડઅપ થઈ ગયા છે. પણ એવું નહીં થાય અને જે લાસ્ટ ટાઈમના રિટર્ન્સ છે એટલા રિટર્ન્સ નહીં મળે, પણ માર્કેટ પોઝિટિવ ટ્રેન્ડ પર છે. અને તમે જે કરેક્શનની વાત કરી, આપણે ઓફકોર્સ હમણાં ટ્રેલર એ બધું જોઈ જ રહ્યા છે, હવે આગળ પિક્ચર કેટલું વચ્ચે આપણે જોવાનું રહેશે. પણ કેવલ, મને જણાવો કે અકોર્ડિંગ ટુ યુ કયા એવા સેક્ટોરિયલ, જો આપણે સેક્ટર વાઇઝ જોવું હોય તો કયા સેક્ટર ઓલરેડી આઉટ પરફોર્મ કરી ચૂક્યા છે અને કયા સેક્ટરમાં પરફોર્મન્સ આવવાનું હજી બાકી છે આવતા વર્ષમાં? તમે આ સેક્ટર વાઇઝ સિનારિયો કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક દેટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પ્રીતિ. તમારા જેટલા પણ વ્યુઅર્સ છે આ લોકોને એક વસ્તુ સમજવી પડશે કે સેક્ટોરિયલ વ્યૂ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ કે અગર સેક્ટર સારું નહીં કરે, ઇટ ઇઝ ઓલવેઝ કન્ટ્રી, કન્ટ્રી પછી સેક્ટર. અગર સેક્ટર સારું નહીં કરે તો તમે કેટલું પણ સારું મેનેજમેન્ટ હશે એનામાં તમે જોશો કે આગળ જતા પ્રોબ્લેમ જ આવે છે. એટલે લાસ્ટ આઈ વિલ આન્સર યોર ક્વેશ્ચન કે લાસ્ટ યરમાં કયો સેક્ટર સૌથી વધારે આઉટ પરફોર્મ કર્યો છે. આઈ થિંક આઈટી એક એવો સેક્ટર છે કે બ્રોડર માર્કેટથી થોડુંક વધારે પરફોર્મ કર્યું છે. અરાઉન્ડ 65-68% એનો રિટર્ન રહ્યો છે. અને એમાં અમે લોકો સજેસ્ટ કરીએ છીએ અત્યારના અમારા રિસર્ચ ડેસ્કથી, જે કે મારવાડીની ફંડામેન્ટલ એન્ડ ટેકનિકલ રિસર્ચ ડેસ્ક છે, વી આર રેકમેન્ડિંગ સમ લેવલ ઓફ પ્રોફિટ બુકિંગ ધેર.
ત્યાં અમારું માનવું છે કે કેમ કે ગ્લોબલ ઇકોનોમિક્સમાં અત્યારના આપણે જોવા જઈએ તો થોડુંક ઓવર પ્રાઇઝ અને થોડુંક ઓવર વેલ્યુડ અમને આ સેક્ટર બી લાગે છે, અને એના એના પ્રમાણે બીજા સેક્ટર આર અવેલેબલ એટ અ બેટર રેટ્સ. સો એટલે આમાંથી અમે લોકો પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ આપે છે. અને એના પછી અગર તમે કયા સેક્ટર્સમાં જવાની વાત કરો તો મોસ્ટલી વી આર લુકિંગ એટ રિયલ એસ્ટેટ સેક્ટર સ્પેસિફિકલી ટુ ઇન્ડિયા. વી હેવ અ વ્યૂ ઓફ અરાઉન્ડ નેક્સ્ટ ડેકેડ ઓન રિયલ એસ્ટેટ સેક્ટર ઇન ઇન્ડિયા. એટલે અમારું એ માનવું છે કે રિયલ એસ્ટેટ સેક્ટર ઇન્ડિયામાં બહુ જ વધારે પડતું આઉટ પરફોર્મ કરશે ઇન્ટુ લિસ્ટેડ સ્પેસ ફ્રોમ અનસ્ટ્રક્ચર્ડ. વન ઓફ ધ બિગેસ્ટ એસેટ ક્લાસ ઇન ઇન્ડિયા ઇવન ટુડે ઇઝ રિયલ એસ્ટેટ. એન્ડ દેટ સેક્ટર જ્યારે એક અનઓર્ગેનાઇઝ સેક્ટરમાંથી આટલું ઓર્ગેનાઇઝ સેક્ટર બને છે એનું ટ્રાન્સફોર્મેશન આપણે ગ્રાઉન્ડ લેવલ પર જોયું છે. લાસ્ટ યર સૌથી વધારે રજીસ્ટ્રેશન થયા છે ઇન ટર્મ્સ ઓફ રિયલ એસ્ટેટ સેલ્સ. સો દેટ ઇઝ વન સેક્ટર વિચ વી આર વેરી બુલિશ ઓન. અલોંગ વિથ ઇટ આપણું બીજું એક કેમિકલ્સમાં પેન્ટ એન્ડ અધર જે ઇન્ડસ્ટ્રી છે વિચ આર લેડ બાય કન્ઝ્યુમર ગુડ્સ. એટલે એમાં જેટલું પણ તમે જોવો તો કન્ઝ્યુમર ગુડ્સમાં જે તેજી આવી છે એફએમસીજીમાં દે આર ઓલ ગોઈંગ ટુ એડ વેલ્યુ ટુ પેન્ટ સેક્ટર. સો ઘણા બધા એવા સ્ટોક્સ છે જે લોકો આજની તારીખમાં કાર્સ હોમ્સ ટીવી ફ્રીજ એસી અગર એ બધાની તમે કન્ઝમ્પશન ગ્રોથ જુઓ દેટ ઇઝ ગોઈંગ ટુ એડ ટુ વેલ્યુ ઓફ ધીઝ પેન્ટ મેન્યુફેક્ચરર્સ. તો એ એક સેક્ટર છે જે અમને બહુ જ બુલિશ લાગે છે. અને એમાં તમે જોવા જાઓ તો વેલ્યુએશન બહુ જ રિઝનેબલ છે અત્યારના પણ. ભલે તમને કોઈ એકાદ બે સ્ટોક એવા લાગતા હોય કે થોડા ઓવર વેલ્યુડ હોય, પણ અગર બ્રોડર માર્કેટ બેઝથી તમે જુઓ અને 3 વર્ષની ગ્રોથને ડિસ્કાઉન્ટ કરો તો બધા સ્ટોક અત્યારના પણ અગર 3 વર્ષ ફોરવર્ડમાં તમે જોવા જાઓ તો 30-35ના પીઈમાં છે. જે આજની તારીખમાં અગર આપણે જોવા જઈએ તો ઘણા બધા નવા સ્ટોક છે જે 40ના પ્રાઇસ ટુ સેલ્સ પર ટ્રેડ કરે છે. તો 30-40નો પ્રાઇસ ટુ અર્નિંગ આઈ થિંક ઇઝ વેરી વેરી ચીપ. સો એ બધા સ્ટોક્સ છે જે અમે લોકો રેકમેન્ડ કરે છે. ઓકે, તો આઈટીમાં ઓફકોર્સ પ્રોફિટ બુકિંગની સલાહ તમને મળી રહી છે. ક્વાઇટ રનઅપ આપી ચૂક્યું છે અને સાથે જ નેક્સ્ટ યર માટે રિયલ એસ્ટેટ જે પણ એક સારું એવું રનઅપ આપી ચૂક્યું છે, પણ હજી પણ એમાં ઝિંગ બાકી છે એટલે હજી પણ એમાં મૂવમેન્ટ આપણે પોઝિટિવ ટ્રેન્ડ પર જ જોઈ શકીએ છીએ. અને બીજું છે કેમિકલ્સ અને એફએમસીજી પેઇન્ટ્સ એન્ડ અધર્સ ને લગતા બધા જ કાઉન્ટર્સ આવતા વર્ષમાં એક શાઇન કરશે. કેવલ, તો આપણે જો સમજવું હોય કે આ તમે જે સેક્ટર કયા, આમાંથી તમારો પસંદીદા સેક્ટર કયો છે જેમાં તમે પોતે ઇન્વેસ્ટ કરશો કે જે એક ફેવરેટ ટુ ધ હાર્ટ હોય એવો? રિયલ એસ્ટેટ એક અમારું એવું સેક્ટર છે કે અમે એને અમે મેક્રો વ્યૂ જ લઈએ છે. સો વી આર નોટ લુકિંગ એટ જસ્ટ 3-6 મંથ્સ કાઇન્ડ ઓફ વ્યૂ. રિયલ એસ્ટેટ એક અમને એક મેગા ટ્રેન્ડ લાગે છે ઇન્ડિયામાં. તો એમાં અમે બહુ જ વધારે પડતા બોલીશ છે કે સ્ટ્રક્ચર્ડ રિયલ એસ્ટેટમાં ઘણી બધી એક્શન છે અને એનામાં તમે જોશો તો એટલા ઇનોવેટિવ મોડલ્સ છે. બધા જે મોટા રિયલ એસ્ટેટ પ્લેયર છે એ લોકો અત્યારના પોતપોતાની એનબીએફસી ઓલરેડી લોન્ચ કરી રહ્યા છે અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ લોન્ચ કરવાનો. સો ઇટ્સ અ 360 ડિગ્રી યુનિવર્સ દેટ ધીઝ કંપનીઝ કેન મેક. એન્ડ નેક્સ્ટ ડેકેડ ઇઝ રિયલી પ્રોમિસિંગ ફોર ધીઝ બિગ બ્રાન્ડ્સ. સો નેક્સ્ટ ડિકેડની આપણે વાત કરી રહ્યા છીએ અને એક રિયલ એસ્ટેટની જે સાયકલ હોય છે, આઈ થિંક એ સાયકલની મૂવમેન્ટ આપણે ઓફકોર્સ આપણે લાસ્ટ સંવતમાં પણ આપણે જોઈ લીધી ને એ કન્ટિન્યુ રહેશે. પણ હવે વાત કરીએ ફંડ ઇન્ફ્લોની, કઈ રીતે તમે જોઈ રહ્યા છો ડોમેસ્ટિક માર્કેટ અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જે ફંડનું આપણે ઇન્ફ્લો આઉટફ્લો જોઈ રહ્યા છો એને તમે કઈ રીતે રીડ કરી રહ્યા છો? સો જો અગર નંબર્સની આપણે વાત કરીએ ફંડ ઇન્ફ્લો એન્ડ આઉટફ્લોમાં, ઓફકોર્સ આ વર્ષે એફઆઈઆઈ હેવ બીન નેટ સેલર, ક્લોઝ ટુ અરાઉન્ડ 70,000 કરોડનો માલ આ લોકોએ વેચ્યું છે. એની સામે ડીઆઈઆઈ હેવ બીન નેટ બાયર એન્ડ વન સાઇડેડ બાયર, ક્લોઝ ટુ અરાઉન્ડ 60-65 હજાર કરોડનો બાઇંગ થયો છે. બટ મેજર તમે અગર બાઇંગ જુઓ તો જે આપણું કન્ટ્રીનો એફડી ટુ ઇક્વિટીનો જે રેશિયો હતો જે ક્લોઝ ટુ અરાઉન્ડ તમારો 1,25,00,000 કરોડ જેવું 125 લાખ કરોડ જેવું એફડી ઇન્ફ્લો હતો અને 25-1 લાખ કરોડ જેવું મ્યુચ્યુઅલ ફંડ નો ઇવીએમ હતો, આજની તારીખમાં એ 36-37 લાખ કરોડ મ્યુચ્યુઅલ ફંડમાં છે. ઓફકોર્સ વેલ્યુ બી વધી છે, એ બી એક કારણ છે. બટ એના સામે નવો ઇન્ફ્લો દર મહિનાનો જે આવે છે ઇન્ટુ મ્યુચ્યુઅલ ફંડ, ઇન્ટુ ડાયરેક્ટ ઇક્વિટી, ઇન્ટુ પેન્શન ફંડ, એ બધાના કારણે આજની તારીખમાં ઇન્ડિયા, અગર જે આપણે લાસ્ટ તમને ખ્યાલ હશે અગર 2008-10માં બહુ જ ડીકપલિંગની એક આપણે વાત કરતા હતા કે ઇન્ડિયા વિલ ડીકપલ ડીકપલ ડીકપલ,
મારો માનવો છે કે નેક્સ્ટ 4 થી 5 વર્ષમાં ઇન્ડિયા જેન્યુઅનલી ટુ અ ગ્રેટ એક્સટેન્ડ ડીકપલ થઈ જશે ફ્રોમ યુએસ માર્કેટ. અને ધીસ ઇઝ જસ્ટ ધ ટીપ ઓફ ધ આઈસબર્ગ, ધીસ ઇઝ જસ્ટ ધ સ્ટાર્ટ ઓફ ઇટ. જે આપણે ડીકપલિંગની વાત કરીએ છીએ એ હવે બહુ જ રિયાલિટી બનતા મને દેખાય છે નેક્સ્ટ 3 થી 5 વર્ષમાં. ઓકે, પણ કેવલ મને જણાવો કે આપણે જોયું છે કે એફઆઈઆર, તમે કહ્યું કે એક નેટ સેલર્સ રહ્યા છે લાસ્ટ કેટલા દિવસથી, અને ખાસો એવો આપણે આઉટફ્લો જોયો છે ડીઆઈઆઈઝે, જો કે અત્યારે સંભાળી લીધું છે ફૂલ નહીં તો પણ એક એવરેજલી આપણે એમને મેન્ટેન કર્યું છે. તમને શું લાગે છે કે આગળ જતાં જ્યારે ફેડ ટેપર કરે છે 2022માં રેટ્સ, ત્યારે પછી આપણા ઇન્ડિયન માર્કેટ્સને કઈ રીતે ઇફેક્ટ પડશે? શું એક ટેમ્પરરી ઇફેક્ટ હશે કે એક લોંગ ટાઈમ ઇફેક્ટ પડી શકશે? કારણ કે ત્યારે ઘણો બધો કેશ ફ્લો આઉટવર્ડ જશે પાછું. આ એક ડેફિનેટલી એક સ્ટેન્ડ હતો જ ફેડનો, કે જેવું ચીજો નોર્મલાઇઝ થશે, જે લોકો સેકન્ડરી માર્કેટમાં બોન્ડ બાઇંગ કરી રહ્યા હતા, જેટલા પણ ઓલમોસ્ટ 100 120 મિલિયન ડોલરની એ લોકોની એવરેજ બોન્ડ બાઇંગ હતી, એ લોકો બંધ કરવાના છે. એ તો રેગ્યુલર એ લોકોનો અપડેટ હતો જ, એમાં કોઈ સરપ્રાઇઝ નથી, ઓલરેડી ફેક્ટર્ડ ઇન છે. જે મોટો જે આપણે જોઈ રહ્યા છે એક સેચ્યુરેશન યુએસ માર્કેટમાં, એટલે તમે એમ જોવા જાઓ તો ઇન્ડિયા હેઝ ટુ બી રેડી ફોર સમ કાઇન્ડ ઓફ સેચ્યુરેશન ઇન ગ્લોબલ માર્કેટ એન્ડ સ્પેશિયલી યુએસ માર્કેટ. એટલે એના કારણે બની શકે કે ઇન્ડિયાને એક હેડવિન્ડ આપણને લાગે, વી વિલ બી સીઈંગ સમ કાઇન્ડ ઓફ ટર્બ્યુલન્સ, એટલે કદાચ માર્કેટ થોડુંક વોલેટાઇલ રહે. બટ એના પછી અગર આપણે ઇન્ટરનલ જે જે ડોમેસ્ટિક ફંડ છે, કેમ કે તમે જો એફઆઈઆઈની નેટ સેલિંગને બી થોડુંક માઇન્યુટલી જોવાની જરૂરત છે. ઘણા બધા એફઆઈઆઈઝ ગ્લોબલ ઇટીએફ, જે એમએસસીઆઈ ઇન્ડેક્સ કે આ લોકોના જે ઇટીએફ હોય છે, એના પ્રમાણે કન્ટ્રી પર એલોકેશન કરે છે. એટલે જેવું એ લોકોનો એલ્ગોરિધમ ચેન્જ થાય છે, એટલે 5 થી 7% સેલિંગ એ લોકોને ઘણી વખત ખાલી એ લોકોના પ્રોસેસના કારણે કરવી પડે છે, નોટ કે એ લોકોનો વ્યૂ બદલાઈ જાય છે કન્ટ્રી પર. એટલે ઘણી વખત જે આપણે અને 70-80 હજાર કરોડની સેલિંગ હવે ઇન્ડિયન માર્કેટના બેઝ પર, જે આજથી 10 વર્ષ પહેલાની કે 8 વર્ષ પહેલાની આપણે વાત કરીએ તો 1 લાખ કરોડની સેલિંગ વોઝ અ વેરી બિગ અમાઉન્ટ. આજની તારીખમાં 1 લાખ કરોડની સેલિંગ એટલે આપણે આજ એક નવો આઈપીઓ જે લિસ્ટ થયો છે એનો માર્કેટ કેપ 1 લાખ કરોડ છે. એટલે હવે ઇન્ડિયા એટલું મોટું થઈ ગયું છે કે એફઆઈઆઈની 1-2 લાખ કરોડની સેલિંગથી આપણે એ વિચારશું કે આપણી માર્કેટ 20-10-15% પડી જશે, એટલું ઇમ્પેક્ટ હવે ક્રિએટ નથી કરી શકતા એફઆઈઆઈ. અને એ લોકોનું એલોકેશન જોવા જાય તો હજી બી 2-3% જ ચેન્જ થાય છે, એટલે કોઈ મોટું એવું ખાસું એવું ઇમ્પેક્ટ કરી શકે એવી વસ્તુ નથી. હા, ડેફિનેટલી તમે જે અત્યારના આપણે 3 દિવસ જોયો, એવું કદાચ બની શકે કે અહીંથી અગર જો પાછું થોડુંક બાઇંગ આવી બી જાય છે તો ત્યાંથી પાછું થોડુંક આપણે 500-700 પોઈન્ટનો જે કન્ટિન્યુઅસ સ્વિંગ છે નિફ્ટીમાં એ આપણે જોવા મળશે ક્લોઝ ટુ અરાઉન્ડ નેક્સ્ટ 1-2 મહિના આપણે જોવા મળશે, તો વિચ ઇઝ ફેર. એટલે એવું વન સાઇડેડ માર્કેટ તો નથી જ રહેવાનું. એટલે ઇન્ડિયાને અગર તમે એમ કહો છો કે ભાઈ ફેડના કારણે કેટલું ઇમ્પેક્ટ પડશે, તો મને નથી લાગતું એવું કોઈ ખાસું ઇમ્પેક્ટ પડશે. આ એક ઇન્ટરેસ્ટ